માં મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં. આજે આપણે એક શેર જોવાના છે, તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમામ મિત્રોને એક વિનંતી કરીશ કે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરજો. તો સરકારી કંપનીનો સ્ટોક 52 સપ્તાહની ટોચે, નિષ્ણાતોએ કહ્યું રોકેટની જેમ ભાવ વધશે. બોકરેજ પ્રભુદાસ લીલાધરે જણાવ્યું હતું કે કોલ ઇન્ડિયાના શેરના ભાવ મજબૂત વલણમાં છે. પ્રભુદાસ લીલાધરે આ PSU શેરને ₹255 ટાર્ગેટ ભાવ અને ₹227 સ્ટોપ લોસ સાથે બાય રેટિંગ આપ્યું છે. સરકારી માલિકીની કોલ ઇન્ડિયા લિમિટેડનો સ્ટોક 52 સપ્તાહની ટોચે પહોંચી ગયો છે. નિષ્ણાંતો પણ કોલ ઇન્ડિયાના સ્ટોકને લઈને પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. બોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરના જણાવ્યા અનુસાર શેરનો ભાવ ₹250 પાર કરી જશે. તે જ સમયે ભૂતકાળમાં મોતીલાલ ઓસવાલે પણ કોલ ઇન્ડિયાનો સ્ટોક ખરીદવાની સલાહ આપી હતી. તાજેતરમાં બોકરેજ કંપની મોતીલાલ ઓસવાલે પણ કોલ ઇન્ડિયાના સ્ટોકને ભવિષ્ય માટે ખરીદવો જોઈએ એવું કહ્યું છે. બોકરેજે એક નોંધમાં જણાવ્યું હતું કે નજીકના ભવિષ્યમાં વૈશ્વિક કોલસાની માંગ મજબૂત રહેવાની ધારણા છે. કોલ ઇન્ડિયા માટે મજબૂત કમાણી થઈ શકે છે. આ સાથે બોકરેજે PSU સ્ટોક પર તેનું બાય રેટિંગ જાળવી રાખીને ટાર્ગેટ કિંમત ₹290 નક્કી કરી છે. અગાઉ ટાર્ગેટ પ્રાઇસ ₹275 રાખવામાં આવી હતી. સ્ટોકનું પરફોર્મન્સ જોઈએ તો કોલ માઇનિંગ કંપની કોલ ઇન્ડિયા વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે. આ PSU શેરે 2022માં અત્યાર સુધીમાં 52% વધુ વળતર આપ્યું છે. તે જ સમયે તે હાલમાં BSE પર તેની 52 સપ્તાહની ટોચે 237 પર ટ્રેડ કરી રહ્યો છે. બજાર મૂડીની વાત કરીએ તો તે 1,45,000 કરોડથી વધુ છે. ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટિંગ કંપની છે. કોલ ઇન્ડિયા ક્વાર્ટરલી અથવા વર્ષના અંત માટે વચગાળાના અને અંતિમ ડિવિડન્ડ દ્વારા શેરધારકોને રોકડ પરત કરી રહી છે. છેલ્લા 12 મહિનામાં કોલ ઇન્ડિયા લિમિટેડે CILએ શેર દીઠ ₹70નું ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કર્યું છે. તો આ શેરમાં તમે રોકાણ કરીને સારું એવું વળતર મેળવી શકો છો. એક સરકારી કંપની છે, બરાબર. તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.